સૌ સારસ્વત મિત્રોને નમસ્કાર. મિત્રો, આજે આપણે સદંડી અને દંડ રહિત મૂળાક્ષર અને જોડાક્ષર છે એની માહિતી મેળવશું. ધોરણ 2માં જે ઉપચારાત્મક કાર્ય કરવાનું છે તેમાં આ બંને વસ્તુનો ઉપયોગ આપણે આવે તેની માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવેલ છે, તો નિહાળશું એ વિડીયો. સદંડી અથવા દંડાક્ષરોની સમજ. દંડાક્ષરોમાં દંડ દૂર કરવાથી તે જોડાક્ષર બને છે. જેમ કે ખમાં ઊભો દંડ, ખની બાજુનો જે લીટો છે, ઊભો દંડ દૂર કરવાથી તે જોડાક્ષર બનશે. ખ અહીં જે ખ ગ ચ પ વ જેની અંદરના દંડ દૂર કરીએ ત્યારે તે અક્ષર છે, એ જોડાક્ષરમાં પરિણમે છે. સદંડી અથવા દંડાક્ષરો જે કકાવાળીના ક્રમમાં ક્યાં ક્યાં આવે, ક ખ ગ ઘ ચ ણ ત થ ધ ન પ ફ બ ભ મ ય લ વ ષ ષ સ અળ. મિત્રો, અહીં ક અને ફ છે એ સફેદ કરેલા અલગથી બતાવવામાં આવ્યા છે, તે પણ સદંડી છે કારણ કે તેની અંદર જે ત્રાસી લીટી છે તે પણ દંડમાં આવે છે. આને જ્યારે જોડીએ ત્યારે તે પણ દંડાક્ષરોમાં એની ગણતરી કરવી પડશે. અહીં મિત્રો લાગ્યા છે તો ગનો દંડ દૂર કરી યારે જોડેલ છે, આવ્યામાં વનો દંડ દૂર કરી યારે જોડેલ છે, ભસ્યામાં સનો દંડ દૂર કરી અને યારે જોડવામાં આવેલ છે. મિત્રો, પ્રજ્ઞા મુજબ જે આપણે મૂળાક્ષરો શીખવીએ તેમાં નમ ગ જ વર ષ દ ક બ અ છ પ ડ તણ લ ટ ચ ખ જ ઘ અ અળ ભ ય ધ ફ ષ થ ઠ ઢ ષ ત્ર જ્ઞ ક્ષ સ્ર અને રૂ. મિત્રો, પ્રજ્ઞા મુજબ આ ક્રમમાં આપણે શીખવીએ તો આ મૂળાક્ષરો છે, પરંતુ અહીં રેડ કરવામાં આવ્યા છે. તે ખરેખર મૂળાક્ષર નથી, તે કોઈના જોડાક્ષર છે. ત્ર છે તો તે ત અને ર થી જોડાયેલો એક સંયુક્ત અક્ષર છે. જ્ઞ છે તો તે જ અને ગ થી જોડાયેલો છે. ક્ષ છે તો તે ક અને ષ થી જોડાયેલ છે. સ્ર છે તો તે ષ અને ર થી જોડાયેલ છે. અને રૂ છે એ સફેદ બતાવવામાં આવ્યો. મિત્રો, રૂ છે એ ખરેખર કોઈ મૂળાક્ષર નથી પણ સ્વર છે. અ આ ઈ ઉ એવો જ અહીં રૂ છે એ. મિત્રો, પ્રજ્ઞા મુજબ મૂળાક્ષરો તો કે નમગજ અહીં જેટલા પીળા રંગના દેખાય છે તે તમામ આપણે સદંડી ગણી શકશું, તેની અંદર દંડ છે. ન મ ગ વ ષ બ અ ક પ ત ણ લ ચ ખ અળ ભ ય ધ ફ ષ થ ષ ત્ર જ્ઞ ક્ષ અને સ્ર. મિત્રો, આની અંદર તમામ જે મૂળાક્ષરો જોવા મળે છે તેની અંદર બાજુમાં એક એક દંડ છે. આ દંડ દૂર કરીએ ત્યારે તે જોડાક્ષર બને છે. મિત્રો, અહીં અ છે એ બ્લેક કરેલું બતાવવામાં આવ્યું છે. અ છે એ ખરેખર મૂળાક્ષર નથી પરંતુ સ્વર છે, અને સ્વર છે એના જોડાક્ષર બનતા નથી, એટલે અહીં ખરેખર તે સદંડી નથી. એટલે અ છે એ સદંડીમાં ન આવી શકે. અહીં પણ અ છે એ સહેજ અલગ બતાવ્યો છે. તો મિત્રો, અ છે એ સ્વર છે અને સ્વર છે એ જોડાક્ષર નથી. સ્વર છે એના આપણે ક્યાંય કોઈ અક્ષર આરે જોડી નથી શકતા, એટલે મોટાભાગના મૂળાક્ષરોમાં સ્વર જોડાયેલો હોય છે, એટલે સ્વ છે એ સ્વતંત્ર છે, એને કોઈ જોડાક્ષર નથી. ક અને ફ એ દંડાક્ષરો છે કારણ કે ક અને ફનો જોડાક્ષર બને ત્યારે અક્કલ ફકળ જેવા જોડાક્ષરો બને ત્યારે કની અંદરની એક ત્રાસી લીટી દૂર થાય છે, અને બે ક હોય છતાં એક ત્રાસી લીટી રાખવામાં આવે છે. મિત્રો, અહીં બે ક છે છતાંય બેની વચ્ચે એક જ લીટી દોરેલ છે. એક કની લીટી દૂર કરી અને બંને ક છે એક જ લીટીથી જોડેલ છે, તો તે એક કની લીટી દૂર કરીએ ત્યારે તે દંડાક્ષર બને છે અને એનો જોડાક્ષર પણ બને છે. મિત્રો, સદંડી જોડાક્ષરયુક્ત શબ્દો. અક્કલ તો અહીં ક જોડાયેલ છે, ફક્કડ તો અહીં ક જોડાયેલ છે ક સાથે, લખ્યું તો ખનો દંડ દૂર કરી અને યારે જોડેલ છે, ભાગ્ય તો ગનો દંડ દૂર કરી અને યારે જોડેલ છે, વાંચ્યું તો છનો દંડ દૂર કરી યારે જોડેલ છે, ગણ્યું અણનો દંડ દૂર કરી યુઆરે જોડેલ છે, અસત્ય તનો દંડ દૂર કરી યારે જોડેલ છે,
પૃથ્વી થનો દંડ દૂર કરી વિયારે જોડેલ છે. મિત્રો અહીં પની નીચે આ જે સિમ્બોલ દેખાય છે પ્રુ, તો તે રુ બતાવે છે. જે સ્વર જે કૃપામાન જે હોય ત્યારે આ સ્વર રુ બતાવે છે. ધ્યાન તો ધનીની દંડ દૂર કરી યારે જોડાયેલ છે. અન્યાય નનો દંડ દૂર કરી યારે જોડાયેલ છે. આપ્યું પનો દંડ દૂર કરી યુઆરે જોડાયેલ છે. બ્યાસી બનો દંડ દૂર કરી યારે જોડાયેલ છે. અભ્યાસ ભનો દંડ દૂર કરી યારે જોડાયેલ છે. રમ્યા મનો દંડ દૂર કરી યારે જોડાયેલ છે. અકલ્પ લનો દંડ દૂર કરી પારે જોડેલ છે. આવ્યા વનો દંડ દૂર કરી યારે જોડેલ છે. મુશ્કેલી શનો દંડ દૂર કરી ક્યારે જોડેલ છે. રાષ્ટ્ર શનો દંડ દૂર કરી ટ્રારે જોડેલ છે. રહસ્ય શનો દંડ દૂર કરી યારે જોડેલ છે. વનસ્પતિ તો શનો દંડ દૂર કરી પારે જોડેલ છે. નીકળ્યા અળાનો દંડ દૂર કરી અને યારે જોડેલ છે. મિત્રો અહીં કથી જે બધા જ મૂળાક્ષર આવે છે ક્ય સિવાય તેના દંડ દૂર કરી અને મેં જોડવા પ્રયાસ કરેલો છે. હવે ત્યાર પછી આપણે દંડરહિત જોડાક્ષર. દંડરહિત અક્ષરો ક્યાં ક્યાં છે તો કક્કાના ક્રમમાં છ, જ, ટ, ઠ, ડ, ઢ, દ, ર અને હ. અહીં કક્કાના ક્રમ મુજબ આ વર્ણમાલાનો જે ક્રમ છે તે મુજબ એટલા દંડરહિત છે. મિત્રો આપણે પ્રજ્ઞામાં આ રીતે શીખવીએ છીએ તો તેમાં સફેદ દેખાય છે તે બધા જ દંડ રહિત છે. જ નમગજમાંથી જ, વરસદમાંથી ર અને દ, કબ અછમાંથી છ, પડતણામાંથી ડ, લટચખમાંથી ટ, જગ હળમાંથી જ અને હ, અને અહીં સ અને ઠ, સ થ ઠ ઢ, તો અહીં તે સફેદ નથી પરંતુ તે મેં અહીં લીધેલા છે કે ઠ અને ઢ છે એ પણ દંડ રહિત મૂળાક્ષર છે. મિત્રો દંડ રહિત મૂળાક્ષરો વાળા શબ્દો કઈ રીતે તકે પૂછ્યું. છ છે એ યારે જોડાય છે ત્યારે એની અંદર દંડ નથી, ત્યારે નીચેના ભાગે આવું એક લાઈન કરવામાં આવે છે જેને આપણે ખોળો છ કહીએ છીએ. સર્પ, મિત્રો અહીં ર છે એ પ આરે જોડાયેલ છે અને ર છે એ ખરેખર આ રીતે જોડવામાં આવશે. કર્મ તો મ આરે, ર છે એ મ આરે જોડાયેલ છે. પ્રાર્થના, ર છે એ થ આરે જોડાયેલ છે. અદબ, મિત્રો અહીં દ છે એ બ આરે જોડાયેલ છે અને અદ્ભુત લખીએ ત્યારે દ છે એની નીચે આવી લાઈન કરીએ ખોળો કરીએ. કબડ્ડી, ડ જોડાયેલ છે. રબડ્ડી, ચડ્ડી, તો અહીં ડ ના જોડાક્ષર છે ભટ્ટ, ભટ્ટી. અહીં ટ ના જોડાક્ષર છે મુઠ્ઠી, બુઠ્ઠી ને ભઠ્ઠી. મિત્રો અહીં ઠ ના જોડાક્ષર છે કહ્યું, રહ્યા, તો અહીં ય ના જોડા, અ ના જોડાક્ષર છે બુઝ્યો, તો અહીં મિત્રો જનો જોડાક્ષર છે. સામ્રાજ્ય, સજ્જન, અહીં જના જોડાક્ષર વાળા શબ્દ છે આપણે જોઈ શકીએ છીએ. તો અહીં દંડરહિત જોડાક્ષરથી કઈ રીતે જોડવામાં આવે તેની માહિતી આપણે મેળવીશ. મિત્રો અહીં મેં કેટલાક શબ્દોનું એક કોષ્ટક મૂકેલું છે, તે તમામ શબ્દો છે એની અંદર દંડ દૂર કરી અને જોડવામાં આવ્યા. ડબ્બો છે તો મિત્રો અહીં એક બનો દંડ દૂર કરી બીજા બ આરે જોડેલ છે. લખણ તો અણાનો એક ખનો દંડ દૂર કરીને ખ આરે જોડેલ છે. મિત્રો આ પ્રકારના દંડ કે કયા પ્રકારના શબ્દો છે જેની અંદર દંડ દૂર કરી અને બીજા અક્ષર આરે જોડેલા છે. મિત્રો અહીં ટક્કર, જુસ્સો, એકો આ શબ્દો છે તેની અંદર દંડથી દૂર કરીને જોડવામાં આવ્યા છે. પરંતુ ભઠ્ઠી, મુઠ્ઠી આ શબ્દો છે તેની અંદર દંડરહિત જોડાક્ષર છે. તો આ કોષ્ટકમાંથી આપણે બાળક પાસે દંડરહિત જોડાક્ષર અલગ કરાવી શકીએ. અહીં કબડ્ડી છે, અહીં સજ્જન છે, બુટ્ટી, પટ્ટો, ગઠ્ઠો, ચિઠ્ઠી, ઉજળ, ચડ્ડી આ શબ્દો છે ખરેખર દંડરહિત જોડાક્ષર છે. આ કોષ્ટકમાંથી આપણે શોધવાના રહે. આ વિડીયો નિહાળવા બદલ આપ સૌનો આભાર. મિત્રો આ વિડીયો તમને સહેજ પણ ગમ્યો હોય તો લાઇક અને શેર કરશો અને મારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરશો એવી આશા રાખું છું.